लम्बोधिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवान् <coughs> શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની છે બધા વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ઘરડા પ્રકરણનું બત્રીસમું વચનામૃત આપણે ક્રમની અંદર આવ્યા છીએ ઘરડા અંત્ય પ્રકરણનું એકત્રીસમું વચનામૃત જેની અંદર આપણે ભગવાન શ્રીહરિના ધ્યાન વિષયક ઘણી બધી વાતોને સમજ્યા હતા આજે ભગવાન શ્રીહરિ ગઢડા અંત્ય પ્રકરણનું જે બત્રીસમું વચનામૃત પોતાના મુખેથી અહીંયા આગળ આપણને બધાને સમજાવવા માટે મોક્ષનું જે આધ્યાત્મ પાથેય પીરસ છે એને આપણે બધા થોડું સાંભળીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો પંચ્યાસીના મહાસુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમને દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને ગવૈયા પરમહંસ વસંતના કીર્તન ગાવતા હતા ભગવાન હરિ અઢારસો ને પંચ્યાસીની સાલ મહાસુધી પંચમીને દિવસ દાદા ખાચરના દરબારની અંદર આથમને દ્વાર ઓરડાની ઓસરે વિરાજમાન છે ભગવાન પાસે ગવૈયા સંતો વસંતના કીર્તન ગાય છે પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી આદિ સાધુને કહ્યું છે વિષયા નિવર્તન તે નિરાહારસ્ય દેહીન એ શ્લોકનો અર્થ કરો ત્યારે તેમને રામાનું જ ભાષ્ય સહિત અર્થ કર્યો વાલા ભક્તો ભગવાન શ્રી હરિનો એક એવો સ્વભાવ હતો શાસ્ત્ર વાંચવા શાસ્ત્ર સાંભળવા એના વ્યસની ભગવાન હતા શ્રીજી મહારાજ પાસે પોતાના જીવનકાળ દરમિયાન એક પળ પણ એવી ગઈ નથી કે જેમાં શ્રીજી મહારાજ પાસે શાસ્ત્રની કથા ન ચાલતી હોય કોઈ કથા વાંચતું હોય કાં તો મહારાજ કથા કરતા હોય કોઈ સંતો કથા કરતા હોય ને મહારાજ સાંભળતા હોય પ્રાગજી પુરાણી કથા કરતા હોય ને મહારાજ સાંભળતા હોય પણ ભગવાન કથા વાર્તાના વ્યસની હતા કથા વાર્તા સાંભળવાનું ભગવાનને વ્યસન હતું પ્રશ્નોત્તરી કરવાનું ભગવાનને વ્યસન હતું કારણ કે જ્યાં પ્રશ્ન ઉદ્ભવે છે જ્યાં જિજ્ઞાસા છે ત્યાં જ જ્ઞાન થાય છે જ્યાં જિજ્ઞાસા જ નથી ત્યાં ક્યારેય જ્ઞાન પ્રગટ થતું નથી એટલે તો પૂજ્ય સુરત વલ્લભ સ્વામી અવારનવાર કથા વાર્તામાં કહેતા પ્રશ્નો મોકલજો પ્રશ્નો મોકલજો પ્રશ્નો મોકલજો કારણ કે જ્યાં પ્રશ્ન ઉદભવે છે ત્યાં જિજ્ઞાસા વૃત્તિથી એ પ્રશ્નનું નિરાકરણ થાય છે અને જે પ્રશ્નનો ઉદભવ હોય એનું જે જ્ઞાન ખરેખર થાય એ જ્ઞાન ખરેખર એને ક્યારેય ભૂલાય નહીં જેને શાસ્ત્રનું ચિંતન નથી એને ક્યારેય પણ પ્રશ્ન થતો નથી ભગવાન શ્રીહરિને કથા વાર્તાનું વ્યસન છે એટલે મહારાજે સંતોને કીર્તન રખાવીને કીધું સાધુને કહ્યું મહારાજનો આ પ્રસાદીનો શ્લોક થયો વિષયાવી નિવર્તનતે નિરાહારસ્ય દેહીન આ શ્લોકનો અર્થ કરો મુક્તાનંદ સ્વામીને ઘણા આ સંપ્રદાયની કથા કરવામાં ઘણી વખત એમ કે સ્વામી તો અભન હતા પણ આ વચનામૃત એનું પ્રમાણ છે કે મુક્તાનંદ સ્વામીએ રામાનો જ ભાષ્ય સહિત એનો અર્થ કર્યો જ્યારે આ વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને કહ્યું ત્યારે એ શ્લોકનો અર્થ કર્યો ત્યારે તેમણે જ ભાષ્ય સહિત અર્થ કર્યો છે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને કીધું અને ત્યારે જ ભાષ્ય સહિત આ શ્લોકનો અર્થ કર્યો આ શ્લોક ગીતામાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ અર્જુન પ્રત્યે સાંખ્ય સાંખ્ય અધ્યાય છે ને સાંખ્ય યોગ અધ્યાય બીજો અધ્યાય આપણા ઋષિસ્વામીને મોઢે છે મોઢે જ રાખજો ભૂલતા નહીં ભગવાન શ્રીહરિ સ્વયં વન વિચરણ વખતે ગીતાનો આ બીજો અધ્યાય એને નિત્ય રોજ એનો પાઠ કરતા રોજ પાઠ કરતા કારણ કે સાંખ્ય છે સ્વામી કે આંખ છે જેની પાસે આંખ ન હોય એ વ્યક્તિ ક્યારેય જોઈ ન શકે એમ જેની પાસે સાંખ્યનું જ્ઞાન ના હોય એ વ્યક્તિ ક્યારેય પણ સત્સંગને પરમાત્માને પરમાત્માના સંતને પરમાત્માના ભક્તને શાસ્ત્રને ક્યારેય જોઈ નથી શકતો જોવે છે એને નથી જાણ્યા જેવું જ જોવે છે જેની પાસે સાંખ્ય છે એની પાસે જ સત્સંગની આંખ છે જેની પાસે સાંખ્ય નથી એની પાસે આંખ નથી ને સાંખ્યયુગ અધ્યાય ગીતાનો જે બીજો અધ્યાય છે એ સાધકે ખરેખર વાંચવા જેવો છે આપણી માટે વચનામૃત શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્ર છે વચનામૃત સ્વામીની વાતો નિષ્કુળંત કાવ્ય આ બધા શાસ્ત્રોની બહાર ત્યારે જ નીકળવું કે જ્યારે એમાં આપણે પૂર્ણ થઈ જઈએ એની અંદર આપણો દ્રઢ પાયો થાય બાકી તો બધું જ વચનામૃતમાં જે આ ગીતાના જે આ સિદ્ધાંતની વાત આવશે આ વાતને મેં એટલા માટે જ ઉપાડી છે કે હજુ શ્રીજી મહારાજની વાત તો શરૂ થઈ જ નથી ફક્ત મહારાજે રામાનુજ ભાષ્ય સહિત આનો અર્થ કરવાનું કીધું ત્યારે સંતોએ અર્થ કર્યો છે આપણે આટલું જ વાંચ્યું છે પણ શું અર્થ કર્યો હશે સંતોએ રામાનુજ ભાષ્યમાં શું વાત આવે છે આ શ્લોક વિશે શા માટે આ પ્રશ્નની ઉદ્ભવ થયો છે શા માટે ગીતાજીને વિશે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એક વત્સ તરીકે જેવી રીતે ગાય વાછડાને ધવરાવે એવી રીતે અર્જુન વત્સ થયા છે અને શ્રીકૃષ્ણએ દૂધ પાયું છે એને સાંખ્યનું આ દૂધ પાયું છે એ દૂધ પાયું એમાં આ વાત કરવાની ભગવાન શ્રીકૃષ્ણને શા માટે જરૂર પડી એ વાત પણ આપણે સાધક છીએ એટલે આપણે સમજવી જરૂરી છે આ વાતની ભૂમિકા હું એટલા માટે ગીતા ભાષ્ય જે રામાનુજ ભાષ્ય સહિત અહીં સંતોએ વાત કરી છે હું સંસ્કૃતનો વિદ્વાન નથી મને કાંઈ સંસ્કૃતના અર્થો ફ્લુઅન્ટ બધા કરતાં આવડતા નથી પણ કાંઈક વાંચું છું કાંઈક થોડું ઘણું મહારાજને મોટાની કૃપાથી સમજું છું એ જ તમારી આગળ રજૂઆત કરીશ એટલે વાલા ભક્તો આ ગીતાનો શ્લોક છે ગીતાજીની અંદર અધ્યાય બે સાંખ્ય યોગ છે એ સાંખ્ય યોગ અધ્યાયની અંદર તમે બધાએ સામાન્ય રીતે આ કથાઓ સાંભળેલી જ હોય કે અર્જુન જ્યારે સામે કૌરવોની સાથે લડવા તૈયાર નથી થતા એને એવો એક વિચાર આવે છે કે આ મારા ભાઈઓને મારીને આ લોહીની નદીઓ વહાવીને મારે આવું કોઈ રાજ્ય નથી જોઈતું મારે સ્વર્ગની કોઈ પદવી નથી જોઈતી મારે લડવું જ નથી અને જ્યારે અર્જુન એવી નપુંસક જેવી વાતો કરે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એમને સમજાવે છે કે તું જેને જીવતા માને છે તો મરેલા જ છે આવા ઘણા પ્રકારના ઉપદેશ આપતા આપતા ભગવાન શ્રીકૃષ્ણ અધ્યાય બે ગીતાનો એની અંદર ત્રેપનમાં શ્લોકની અંદર એક વાત એવી કરે છે કે હે અર્જુન અનેક પ્રકારના વચનો સાંભળીને તારું મન વિભ્રાંત થઈ ગયું છે માટે તું સ્થિત પ્રજ્ઞ થા તું તારી સ્થિતિ તારી સ્થિતિને કેળવ તું જ્યાં સુધી સ્થિત પ્રજ્ઞ નહીં થાય ત્યાં સુધી તારું મન આમથી આમ ભટકશે અને ત્યારે અર્જુને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે નરનો અવતાર છે અને વાલા ભક્તો આ સાત શ્લોકો જે ગીતાના અધ્યાય ચોપન પંચ ગીતાના અધ્યાય બેનો ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ ત્યાં સુધીના જે શ્લોકો છે એ શ્લોકો ખરેખર સાધક માટે ખૂબ યાદ રાખવા જેવા છે ખૂબ યાદ રાખવા જેવા છે જેની અંદર સ્થિત પ્રજ્ઞાની ભાષા કીધી છે અર્જુનને જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ કે છે તું અનેક પ્રકારના આ બધા વિચારો કરે છે એનું કારણ કે તારા મગજમાં અનેક પ્રકારના વચનો પડ્યા છે માટે તું સ્થિત પ્રજ્ઞા ત્યારે અર્જુન પૂછે છે સ્થિત પ્રજ્ઞ કાભા સમાધિસ્થ્ય સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ અર્જુન કે છે હે પ્રભુ સ્થિત પ્રજ્ઞ છે એ સ્થિત પ્રજ્ઞ જેને સમાધિને વિશે ભગવાનને પ્રાપ્ત કર્યા છે જેની સ્થિર બુદ્ધિ થઈ છે એવા સ્થિર બુદ્ધિનું લક્ષણ શું છે એવા સમાધિસ્થ પુરુષ સ્થિત પ્રજ્ઞ પુરુષનું લક્ષણ કયું છે એ સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવી રીતે બોલે છે કિમ પ્રભાસિત કેવી રીતે બોલે છે કિમ આસિત કેવી રીતે બેસે છે વ્રજેત કિમ કેવી રીતે ચાલે છે સ્થિત પ્રજ્ઞ પુરુષનું બેસવું સ્થિત પ્રજ્ઞ પુરુષનું બોલવું સ્થિત સ્થિત પ્રજ્ઞ પુરુષનું ચાલવું એ કેવું હોય છે આવું ભગવાન શ્રીકૃષ્ણને જ્યારે પૂછે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પ્રજહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન એ શ્લોકથી આગળ ઉલ્લેખ કરીને સ્થિત પ્રજ્ઞના લક્ષણ કહે છે બે શ્લોકમાં ત્રણ શ્લોકમાં ત્યાર પછી ચોથો નંબરનો શ્લોક એટલે કે ગીતાના અધ્યાયનો બીજા અધ્યાયનો અઠ્ઠાવન નંબરનો શ્લોક એમાં શ્રીકૃષ્ણ ભગવાન આવો ઉપદેશ આપે છે યદા સંહરતે ચાયમ કુર્મોંગાની વર્વસ ઇન્દ્રિયાંદ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા યદા સંહરતે ચાયમ કુર્મોંગાની વ સર્વસ કુર્મોંગાની કાચબો જેવી રીતે પોતાના અંગોને બધા તરફથી સંકેલી લે છે એવી રીતે જેવી રીતે કાચબો પોતાના અંગોને બધા તરફથી સંકેલી લે છે એવી જ રીતે જે સ્થિતપ્રજ્ઞ પુરુષ છે એ પોતાની ઇન્દ્રિયોને બધી બાજુથી ખેંચી લે છે ઇન્દ્રિયોની વૃત્તિઓને આત્માને વિશે સ્થિત કરે છે અને સ્થિતપ્રજ્ઞ પુરુષ કહેવાય છે ઇન્દ્રિયોનો આહાર વિષય છે વિષય છે એ ઇન્દ્રિયોનો આહાર છે વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લે છે એવા પુરુષને એવા પુરુષની બુદ્ધિ સ્થિર થયેલી ગણાય છે કહેતા એ સ્થિત જેવો દેખાય છે આ શ્લોકના અનુસંધાનમાં વિષયાવી વિ નિવર્તન તે નિરાહસ્ય દેહિનઃ શ્લોક અહીં બોલવામાં આવેલો છે અહીં આગળ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે કાચબો જેવી રીતે તમામ અંગોને સંકેલી લે છે એવી રીતે જે પુરુષ ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી ખેંચી લે છે એની સ્થિર બુદ્ધિ જાણવી સ્થિત પ્રજ્ઞ જાનવો આવું પણ થઈ શકે અને સ્થિર બુદ્ધિવાળો જાનવો આવું પણ થઈ શકે પણ તરત એના અનુસંધાનમાં કહે છે કે કોઈ વ્યક્તિએ માની લો કે કોઈ વ્યક્તિએ આવી રીતે ઇન્દ્રિયોનો આહાર વિષયોમાંથી પાછો વાળી દીધો છે એની ઇન્દ્રિયો વિષયોથી અલગ પડી ગઈ છે એનો અર્થ એ સ્થિત પ્રજ્ઞ થઈ ગયો એવો થતો નથી સ્થિત પ્રજ્ઞતાની શરૂઆત છે એક સ્ટેપ છે એટલા માટે એની સાવધાની માટે કે કોઈ વ્યક્તિએ ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી દીધી કાચબો જેમ અંગોને સંકેલી લે છે એમ ઇન્દ્રિયો જે વિષયમાં ફેલાયેલી હતી અને પાછી ખેંચી લીધી અને પાછી ખેંચીને બેઠો છે એનો અર્થ એ સ્થિત પ્રજ્ઞ થઈ ગયો એવો નથી સ્થિત પ્રજ્ઞ હોય શકે અથવા ન હોય શકે એવી શંકાના સમાધાન માટે આ શ્લોક ત્યાં બોલાયેલો છે આ શ્લોક છે ગીતા ગીતાના બીજા અધ્યાયનો ઓગણસાઠમો શ્લોક જે અહીં આગળ ભગવાન શ્રીહરિ પ્રસાદીનો આ શ્લોક બોલ્યા છે શું બોલ્યા છે વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસોપ્ય પરમ નિવર્તતે વિષયા વિનિવર્તંતે નિરાહાર દેહિન એટલે કે નિરાહારી નિરાહારી એટલે જે આહાર કરતો નથી સાનો આહાર તો કે વિષયોનો આહાર નથી કરતો એવો જે નિરાહારી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ કાનનો આહાર શબ્દ છે જીભનો આહાર રસ છે નાકનો આહાર ગંધ છે ચામડીનો આહાર સ્પર્શ છે આ તમામ જે શબ્દ સ્પર્શ રૂપરસને ગંધ આ પંચ પ્રકારના જે વિષયોનો આહાર છે એવો નથી કરતો એને નિરાહારી કીધો છે દેહિનઃ એવો જે મનુષ્ય વિષયા વિવર્ત એટલે કે વિષયોમાંથી જે નિવૃત્ત થઈ ગયો છે રસ વર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે વિષયોમાંથી ઇન્દ્રિયોનો આહાર જેને નિવૃત્ત કરી દીધો છે પણ વિષયો તરફનો જે એનું ખેંચાણ એનું નામ રસ છે રસ કોને કહેવાય તો રસ એને કહેવાય કે માની લો કોઈ કામી વ્યક્તિ છે એને સ્ત્રી સાંભળે એટલે એના હૃદયમાં એક ખુશી થાય એક આનંદ થાય કોઈ સ્ત્રીનું રૂપ એ સંભાળે એટલે એના હૃદયને વિશે કોઈક એવું સુખનો અનુભવ થાય એને રસ કહેવાય છે કોઈ સ્વાદી વ્યક્તિ છે એને કોઈ વસ્તુ સાંભળે ખાવાની વસ્તુ એટલે એ ખાવાની વસ્તુ એને સાંભળે કે તરત એના હૃદયમાં કોઈ કોઈ હચમચાટ થાય છે કોઈ એક ખુશીની અનુભૂતિ થાય છે એને રસ કહેવાય છે કોઈ લોભી વ્યક્તિ છે એને રૂપિયાને યાદ કરતા બેંક એકાઉન્ટમાં પડેલા પાંચ દસ પચીસ લાખ ડોલર રૂપિયા એને યાદ કરતા એના હૃદયમાં કોઈ ખુશી થાય છે જેને રસ કહેવાય છે રસ એટલે ફક્ત જીભ ઉપર જે મૂકવામાં આવે ટેસ્ટ આવે છે એને જ રસ ના કહેવાય અહીં રસ શબ્દ ફક્ત જીહવાવાચક રસ વિષયક પંચ વિષયની અંદરનો રસ શબ્દ છે એના માટે નથી અહીં જે ગીતાના આ શ્લોકમાં રસ શબ્દ છે રસ શબ્દ તમામ વિષયોમાં પડેલી જીવની આસક્તિ દ્વારા અંતરમાં ઉત્પન્ન થતો આનંદ એનું નામ રસ છે અને જ્યાં સુધી આ શ્લોક શું સમજાવે છે કે વિષયોમાંથી જીવે ઇન્દ્રિયો ખેંચી લીધી છે વિષયોનો વિયોગ છે પણ રસ અંદર પડ્યો છે જેવી રીતે બાવળિયાને ઉપરથી કાપી નાખવામાં આવે એનું મૂળિયું જો જમીનમાં હોય તો જ્યારે વરસાદનું ટીપું એને અડશે પાણીનું ટીપું એને મળશે તરત એ ફૂટી નીકળશે કારણ કે રસ અંદર પડ્યો છે થડમાંથી કાપેલું ઝાડ એ પાંગરે છે કારણ કે રસ અંદર પડ્યો છે ગોપાળન સ્વામીએ આ ગીતાના શ્લોકો ઉપર ભાષ્ય કર્યું છે ગીતા ભાષ્ય એમાં સ્વામીએ આ શ્લોકનો અર્થ કરતા આ રસ શબ્દને શ્રી ગોપાલનંદ સ્વામીએ પોતાની વાતોમાં અનેકા અનેક વખત આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે અવ્યક્તરાગ અવ્યક્તરાગ સૌભ્રીને સાહીઠ હજાર વર્ષ સુધીની એવી દિવ્ય શક્તિ હતી સૌભ્રી ઋષિ પાસે યમુનાના ધરાની અંદર દિવ્ય શક્તિથી પ્રવેશ કરી જતા અને પ્રવેશ કરીને સાઠ હજાર વર્ષ સુધી યમુનાના ધરામાં ઊંડાણમાં બહાર ઊભા ઊભા નહીં ઊંડાણમાં જતા રહ્યા છે યમુનાના ધરામાં અંદર જઈ પોતાની દિવ્ય શક્તિના પ્રભાવથી સાઠ હજાર વર્ષ સુધી તપ કર્યું વિષય આવી નિવર્તન તે વિષયોથી નિવૃત્ત થઈ ગયા ઇન્દ્રિયોનો એક પણ આહાર વિષયનો સંયોગ નથી પરંતુ રસવર્જમ રસ છે એ નથી છૂટ્યો તો માછલોને માછલીને રમતા જોયા તો સૌભરીને એમ થયું કે બધું જ કર્યું પણ આ બાકી રહ્યું કારણ કે રસ ન તો છૂટ્યો જેને ગોપાળન સ્વામી અવ્યક્ત રાગ કે છે સાધક હંમેશા છેતરાતો હોય છે સાધનથી જ છેતરાતો હોય છે સાધકની છેતરામની સાધન કરતું હોય છે એટલે જ મોટા સંતોએ સાધનનું પ્રધાનપણું મટાડેલું છે સાધક એક વર્ષ કોઈ વિષય ઉપર કંટ્રોલ રાખે એટલે સાધક એવું નક્કી કરી બેસતો હોય છે કે આમાં મારી સ્થિતિ બંધાઈ ગઈ છે સાધકની બહુ મોટી ભૂલ હોય છે કરોડો વર્ષો સુધી બંધાયેલી સ્થિતિનો પણ વિશ્વાસ કરવા જેવો નથી રસની અવ્યક્ત રાગ એટલો ભયાનક છે એટલા ઊંડાણમાં પડેલો છે લાખ વર્ષ પછી ઊભો થાય જે રાગ આજે નથી દેખાતો એ લાખ વર્ષ પછી ઉભો થાય સાધક સાવધાન જ સારો પણ સાધકને પોતાની સાધના પણ ઘણી વખત છેતરતી હોય છે જેમ કે એક દ્રષ્ટાંત આપું છું કે કોઈ વ્યક્તિએ મિષ્ટાન ખાવાનું છોડ્યું આ ગીતાની વાત છે રામાનુજ ભાષ્યની વાત છે હું નથી રામાનુજ ભાષ્ય ભણ્યો વાસ્તવિક જુઓ તો આ વાત કરવાનો મને અધિકાર પણ નથી ભણ્યા ના હોય એનો અધિકાર નથી હોતો પણ હું સાદી ભાષામાં જે મેં વાંચ્યું અને હું સમજ્યો એ જ વાત કરવા જઈ રહ્યો છું ગોપાળન સ્વામીના ભાષ્યની અંદર પણ આ અવ્યક્ત રાગ વિશે અને સ્વામીની વાતોમાં અવ્યક્ત રાગ અવ્યક્ત રાગ ઠેક ઠેકાને પડ્યો છે ઠેક ઠેકાને પડ્યું છે અવ્યક્ત રાગ એટલી બધી સૂક્ષ્મ વાસના છે જીવની એ એવો સૂક્ષ્મ રસ છે કે જે જણાતો નથી કોઈ મિષ્ટાન નહીં ખાવાનો નિયમ લીધો મિષ્ટાન એને ન ખાધું એક વર્ષ ન ખાધું બે વરસ ન ખાધું ત્રણ વર્ષ ન ખાધું પાંચ ન ખાધું છ વરસના ખાધું દસ વર્ષના ખાધું પંદર વરસના ખાધું એટલે ઓટોમેટિકલી બીજા વ્યક્તિઓ તરફથી એમને મિષ્ટાન ઉપર સ્થિતિ બંધાઈ ગઈ છે આવું એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે આમને તો મિષ્ટાન વિશે આસક્તિ જ નથી એ વ્યક્તિને પણ પંદર વર્ષ સુધી જોવે છે તો ઈચ્છા થતી નથી એટલે એને પણ એવું થઈ જાય છે કે મને મિષ્ટાનમાં આ શક્તિ નથી પણ રસવર્જમ રસ છે એવા ઊંડાણમાં પડેલી કોઈ એક એવી સૂક્ષ્મ સુખની અનુભૂતિ છે કે જે ક્યારેય પણ ઊભી થઈ શકે છે અવ્યક્ત રાગને ખોળ્યા વિના વ્યક્તિ પોતાની સાધનાથી જ પાછો પડતો હોય છે જો ધ્યાન ન રાખે તો સાધના છે એ સાધના છે અને સિદ્ધિ છે એ સિદ્ધિ છે સાધના અને સિદ્ધિ બે વચ્ચે આસમાન જમીનનો તફાવત છે સિદ્ધિ જ્યારે થાય છે ત્યારે આત્માને વિશે અખંડ પરમાત્માના દર્શન થાય છે સ્થિત પ્રજ્ઞનું એ જ લક્ષણ છે કે જ્યાં જુએ ત્યાં તેજને વિશે મૂર્તિ દેખાય ભગવાન શ્રીહરિ હમણાં આગળ બહુ સરસ વાત કરશે અહીં આગળ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ વાત કરે છે કે અર્જુન કાચબો જેમ ઇન્દ કાચબો જેમ અંગોને સંકેલી લે છે એમ કોઈ વ્યક્તિએ ઇન્દ્રિયોને સંકેલી લીધી વિષયમાંથી પણ રસની નિવૃત્તિ નથી થતી રસ તો રસ જ છે ઇન્દ્રિયોનો સંકેલો કરવો એ એ ચોક્કસ રસને નિવૃત્ત કરવા માટેનું પગથિયું છે પગથિયું ચોક્કસ છે અને શ્રીજી મહારાજે આ વાત બહુ જ ઉદ્દેશપૂર્વક કાઢેલી છે શા માટે શું ઉદ્દેશ છે એ આગળ આપણે વાત કરતાં સમજીશું કે શા માટે શ્રીજી મહારાજ આ વાત ઉઠાવી છે આ વાત ઉઠાવીને આ વાત જે અહીં આગળ ગીતામાં કીધી છે એના કરતાં રામાણુ જે ભાષ્યમાં કીધી છે એના કરતાં પણ શ્રીજી મહારાજ કરોડ ગણી આ વાતને સહેલી કરીને આ શ્લોક ઉપર શ્રીજી મહારાજ પોતાનો શ્લોક મૂકવાના છે આ શ્લોકની ફિલોસોફી ઉપર શ્રીજી મહારાજ પોતાની ફિલોસોફી મૂકવાના છે આ શ્લોકની ફિલોસોફી પ્રમાણે વ્યક્તિને અવ્યક્ત રાગ દ્વારા એટલો બધો ભય લાગી જાય છે કે મારી અંદર અવ્યક્ત રાગ પડ્યો હશે તો આજે તો મને દેખાતો નથી અવ્યક્ત એટલે જે વ્યક્ત ના હોય એવો સૌભરીને સાઠ હજાર વર્ષ સુધી એમ જ હતું કે મને રાગ છે જ નહીં માછલો માછલી કાંઈ યમુનામાં એક જ વખત નહોતા રમ્યા માછલો ને માછલી તો યમુનાના ધરામાં રોજ રમતા હતા માછલોને માછલી રોજ કામ સંબંધથી એ યમુનાના ધરામાં રમતા જ હતા પણ કોઈક સમય એવો આવ્યો કે જ્યારે સૌભરી ઋષિના હૃદયમાં પડેલો કામાતુર રસ એ માછલાને માછલીનો સંયોગ જોતા પ્રગટ થયો અને એને એટલે એને તીવ્ર બનાવ્યા કે માનધાતાના રાજ્યમાં જઈને કન્યાની માગણી કરી અને માનધાતાને થયું કે આ ઋષિ છે સાઈઠ હજાર વર્ષના તપસ્વી છે જો કન્યા નહીં આપું તો સાપ દઈને મને બાળશે અને આ બુઢો છે મારી કન્યાની આ પરની પચાસ ઋષિમુનિએ કામ કરો મારી જો કન્યાઓ તમને વરે ને મારી કન્યા તમને પસંદ કરે ને તો વાંધો નહીં તેથી આ બુઢા ઋષિએ પોતાના તપના પ્રભાવે જુવાની ગ્રહણ કરી છે પચાસે પચાસ કન્યાઓ વરવા તૈયાર થઈ છે એક એક કન્યાને સો સો છોકરા પાંચ હજાર છોકરાનો બાપ સૌભરી ઋષિ થયો છે પચાસ બંગલાઓ પોતાની તપના પ્રભાવે પચાસ મેલો તૈયાર કર્યા છે પચાસ કન્યાઓ સાથે જુદા જુદા સૌભરી રમણ કરે છે છોકરાઓનો બાપ એક એક કન્યા પાછળ થયો સૌભરી સોસાયટી યમુનાના ધરામાં ઊંડો ઉતરેલો વ્યક્તિ વિષયા વિ નિવર્તન તે નિરાહારસ્ય દેહિના આહાર બંધ કરવાથી રસની નિવૃત્તિ નથી થતી એમ ચોક્કસ ગીતાનો આ શ્લોક કે છે આહાર બંધ કરવો જરૂરી છે પણ આહાર બંધ કરવાથી વ્યક્તિને જે પોતાને સ્થિત પ્રજ્ઞતાની માનીનતા થાય છે એને ચેતવવા માટે આ શ્લોકની અહીં આગળ ભગવાન શ્રીહરીએ ચર્ચા કરીશ રસની નિવૃત્તિ રસની નિવૃત્તિ વિષયો થતા નથી થતી બહુ સરસ ઘટનાઓ છે આપણે સાંભળવા જેવી છે એટલે થોડીક સંભળાવીશ પરોક્ષની છે બહારની છે પણ બહુ મજા આવે એવી છે મજા આવે એવી છે એટલે આપણને ચેતાવે એવી છે મજા આવે એમાં એમ છે કે આપણને ચેતાવી દે એવી છે એક વૃત્ત અને અવૃત્ત નામના બે બ્રાહ્મણો હતા આપણા પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી આ કથા બહુ સરસ સાગર મંથનમાં લખી છે એ વૃત્તને અવૃત્ત નામના બે બ્રાહ્મણ સંતો એ બેયને એવો વિચાર થયો કે આપણે પ્રયાગને વિશે જઈએ પ્રયાગ પવિત્ર તીર્થ છે ત્રિવેણી સંગમ છે ત્યાં આગળ અનેક લોકો પવિત્ર થવા માટે જાય છે આ બે જણ બ્રાહ્મણો છે સાધુ છે બેને એમથી આપણે પ્રયાગને વિશે જઈએ અને પ્રયાગને વિશે ત્યાં વેણી માધવનું મંદિર છે એ મંદિરની અંદર જન્માષ્ટમીનો સમય આપણે ત્યાં કરીએ અને ત્યાં ભજન કરીશું બે જણા નીકળ્યા છે વૃત્ત અને અવૃત્ત બે સાધુઓ છે બે નીકળ્યા રસ્તાની અંદર એવું થયું છે ખૂબ વરસાદ પડ્યો છે જંગલનો રસ્તો છે વરસાદ એટલો બધો પડ્યો કે આગળ જઈ શકાય એમ નથી બે થાકેલા છે પ્રયાગરાજ હજુ ઘણા દૂર છે રસ્તામાં એક વેશ્યાનું ઘર આવ્યું વેશ્યાના ઘરની અંદર પંદર વીસ ઓરડાઓ છે બહાર ખુલ્લા પડ્યા છે હવે આ તો વેશ્યા છે જાતની ભૂંડી છે ઝાર સ્ત્રી છે સ્ત્રીલંપટ વ્યક્તિઓ ત્યાં આવતા હોય પાપી છે એ લોકો તો આવા સ્થાન આવા ભ્રષ્ટ સ્થાનમાં રોકાવું કેમ વૃત્ત અવૃતને કહે છે અવૃત વૃત્ત જે સંત છે એને કહે છે વૃત આપણે આ ઘર છે ને આ વેશિયાનું પણ આપણે એક ઓરડામાં રોકાઈ જઈએ કારણ એ છે કે આપણે જો આગળ જશું વરસાદ બહુ છે થાકી ગયા છીએ આપણે કાલે પહોંચશું શાંતિથી જઈએ ત્યારે વૃત્ત જે સંત હતો ને એને એમ કીધું કે જો અવૃદ સાંભળ આ વેશ્યાનું ઘર છે આપણે બે સાધુ છીએ આટલા વર્ષોની સાધના આ વેશ્યાના ઘરની અંદર બરબાદ ના કરાય આવી ભ્રષ્ટ જગ્યામાં કેવી રીતે રહેવાય જ્યાં ભ્રષ્ટ માણસો હોય વેશ્યા જેવી જાર સ્ત્રી જ્યાં હોય એના આ ખરાબ જગ્યાની અંદર આપણે નિવાસ ન કરાય મારે તો જવું છે હું તો વેની માધવના મંદિરમાં જઈને નિવાસ કરીશ ભલે વરસાદ પડતો ભલે ગમે એટલું સહન કરવું પડે પણ હું અહીંથી જતો રહેવાનો છું અવૃત કે છે ભાઈ મારી અંદર ચાલવાની શક્તિ નથી એટલે હું તો અહીં રોકાઈશ અવૃત નામના સંત એ વેશ્યાના ઘરના એક ઓરડામાં કોઈને ન ખબર પડે એમ એકલા જઈને એ ઓરડામાં બેસે છે વૃત્ત નામના સંત એ વેની માધવના મંદિર સુધી કષ્ટને સહન કરીને પહોંચે છે ઉપરના સાધન જોઈને વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહિનઃ વૃત્ત જે વરસાદને સહન કરીને જંગલની ભયાનકતાને સહન કરીને અનેક પ્રકારના ઉત્પાદોને સહન કરીને પહોંચ્યા છે વેની માધવના મંદિરમાં ઉપરની દૃષ્ટિએ જોઈએ તો અવૃત્ત કરતાં વૃત્તની સાધના મહાન છે અવૃત્ત કરતાં વૃત્તનો ત્યાગ મહાન છે અવૃત્ત કરતાં વૃતની સમજણ મહાન છે અવૃત કરતા વૃત્તની સહનશક્તિ મહાન છે આ ઘટનાને સાંભળતા જેટલા સારા ટાઈટલો મળશે વૃત્તને જ મળવાના અવૃત ગમે એટલો સારો હશે પણ અવૃતને એ ટાઈટલ નહીં મળે જે વૃત્તને મળશે પણ આવે ઘટના બદલાય છે રસ વર્જમ રસોપ્યશ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે આવે આવે છે અવૃત્ત અહીં બેઠો બેઠો એવું વિચારે છે કે વૃત કેટલો બધો સાધન એના મજબૂત કહેવાય હું કેટલો અધમ કે આવા વેશ્યા જેવા પાપીના ઘરમાં હું એક શરીરને કષ્ટ ના પડે એટલે રોકાયો છું હું તો દેહાભિમાની છું અને વૃત આત્મનિષ્ઠ પુરુષ છે હું તો અહીં આગળ આવા ઝાર પુરુષો પાપી પુરુષો એના મને દર્શન થાય અને મારો ભાઈ વૃત એ એની માધવના મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરતા હશે કેટલાય વૈષ્ણવો આજે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે જન્માષ્ટમીની રાત્રિ હતી આજે જન્માષ્ટમીની રાત્રે ત્યાં કેટલાય વૈષ્ણવો આવ્યા હશે એનો વૃત્ત છે એના દર્શન કરતા હશે એને જન્માષ્ટમીના પવિત્ર દિવસે મંદિરમાં રહેવા મળ્યું અને મારા જેવો મારા જેવો પાપી કોણ કે મને અહીં રહેવા મળ્યું જન્માષ્ટમીના પવિત્ર દિવસે હું આમાં રહ્યો વૃદ્ધ કેટલો ભાગ્યશાળી અને વૈષ્ણવના દર્શન થાય અને મને પાપી કામી પુરુષોના દર્શન થાય વૃદ્ધ કેટલો ભાગ્યશાળી અને ઠાકોરના દર્શન થાય અને હું કેટલો પાપી મને આ વેશ્યાનો અવાજ સાંભળવા મળે ધિકાર છે મારી જાતને અને પેલો વૃદ્ધ વેની માધવના મંદિરમાં બેઠો છે એ ત્યાં બેઠો બેઠો વિચારે છે અવૃત ફાવી ગયો જો વિચારજો અવૃત ફાવી ગયો એ વેશ્યાના ઘરમાં રોકાયો છે અને ત્યાં આગળ હવે તો ત્યાં સુઈ કરતો હશે કેવો આનંદ લેતો હશે કેવો ત્યાં આગળ મજા કરતો હશે હું રહી ગયો અરે રે રે હું બુદ્ધિ વિનાનો આવો નિર્ણય મેં ક્યાં કર્યો ત્યાં આગળ કેવી મજા પડતી હશે કેવા સરસ બિછાનાઓ હશે કેવું સરસ જમતો હશે કેવું વેશ્યારે રમણ કરતો હશે વેની માધવના મંદિરમાં બેઠેલો વૃત્ત જે એવો છે વિષયાવી નિવર્તંતે વિષયોને નિવૃત્ત કરીને વેની માધવના મંદિર સુધી પહોંચ્યો છે પણ રસવર્જમ રસ અંદર પડ્યો છે એક વેશ્યાના ઘરમાં બેઠો છે પણ પરમ દ્રષ્ટા નિવર્તતે એની દ્રષ્ટિ પરમાત્મામાં છે મારે ભગવાનને રાજી કરવા છે પરમ દ્રષ્ટા નિવર્તતે એ પદને હજુ આપણે નથી સમજ્યા એ પદને કદાચ મહારાજની ઈચ્છા થશે તો હજુ વધારે સમજીશું પણ અત્યારે તો ખાલી વિષયાવી નિવર્તન તે નિરાહારસ્ય દેહીન રસ વરજમ આટલા શબ્દ સુધી આપણે સમજીએ છીએ કે રસ નથી છૂટતો આસક્તિ નથી છૂટતી એ નથી છૂટતી થયું એવું કે વૃત્ત અને અવૃત બેયનું મૃત્યુ એક સાથે આવ્યું આ વેશ્યાના ઘરમાં જ બેઠો છે અને એનો અંધકાર આવ્યો કોઈ કારણોસર વૃત્તનો પણ અંતકાળ આવ્યો કોઈ કારણોસર વેણી માધવના મંદિરમાં વૃતને લેવા માટે જમદૂતો આવ્યા છે વેશ્યાના ઘરમાં અવૃતને લેવા દેવના વિમાન આવ્યા છે આવી ઘટના ઘટી કેમ ઘટી વિષયોથી નિવૃત્ત તો ઓલો છે વેણી માધવના મંદિરમાં તો ઓલો બેઠો છે એના માટે દેવનું વિમાન આવવું જોઈએ આટલું કષ્ટ સહન કરીને એ ત્યાં પહોંચ્યો છે આને તો કષ્ટ સહન કરવાની શક્તિ નથી પણ આના 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 અંતરમાં રસ સુકાઈ ગયો છે ઓલા આના અંતરમાં રસ જાગતો છે શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણનું આડત્રીસમું વચનામૃત એમાં મહારાજના બહુ સરસ શબ્દો છે મહારાજ કે અંતર નિર્વાસનિક જોઈએ બહાર ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ મહારાજ કે જો અંતરમાં રંચ નહીં તો અમારે એનો ખરખરો નહીં અને મહારાજ કે બહારથી ગમે એટલો નિવૃત્તિ પરાયણ હોય પણ અંતરમાં જો એને રંચ માત્ર આસક્તિ હોય મહારાજ કે અમારે એનો ખર ખરો છે ખર ખરો છે રસવર્જમ વાલા ભક્તો આ ગીતાનો શ્લોક એટલો ભયાનક શ્લોક છે સાધક માટે એટલો ભયાનક શ્લોક છે કે સાધકને સાધના કરવાની હિંમત તૂટી પણ જાય સાધકને મોક્ષના માર્ગે ચાલવાની હિંમત કોઈ વખત તૂટી પણ જાય કેટલીક વખત આપવામાં આવતી સાવધાની એ સાધકને ભયમાં મૂકી દેતી હોય છે કે જો આવું જ થવાનું હોય તો આજે તો હું નિવૃત્તિ પરાયણ થઈને રહ્યો છું વિષયમાંથી હું નિવૃત્ત થઈને રહ્યો છું પણ રસવર્જ મને અંદર રસ પડ્યો છે એનો અર્થ કે મારી અસદગતિ જ થશે કેટલીક વાર આપવામાં આવતી સાવધાની એ સાધક માટે ભય બનતી હોય છે પરંતુ આપણે ચિંતા ના કરવી જેનો સમર્થ બાપ હોય એવા મોટા છો મહારાજ જીવન જાણું છું તે મળ્યા છો મને આ જીવન જાણું છું આવી અઘરી વાતને ભગવાન સ્વામિનારાયણ કેવી સરળ કરશે એ તો સાંભળજો તમે આટલી અઘરી વાત છે કે જે વિષયોમાંથી નિવૃત્ત થયો છે ભગવાન શ્રીકૃષ્ણ કે છે રસ નિવૃત્ત નથી થતો રસ નિવૃત્ત નથી થતો એને રસ નિવૃત્ત ત્યારે જ થાય છે પરમ દ્રષ્ટવા નિવર્તતે પરમ દ્રષ્ટવા પરમ શબ્દનો અર્થ ગીતાજીને વિશે આત્મા પણ કરેલો છે પરમાત્મા પણ કરેલો છે દેહભાવથી પર એટલે આત્મા આત્માથી પર એટલે પરમાત્મા પરમ દ્રષ્ટવા નિવર્તતે રસની નિવૃત્તિ પોતાને જ્યારે આત્મા માનતો થાય છે કે હું આ કોઈ પ્રકારના રાગે કરીને સુખી થાવે એવો નથી જો કેવો રસ હોય છે એક બે દ્રષ્ટાંતો બહુ સરસ છે કે માની લો કોઈ રમકડું છે રમકડું નાનો છોકરો રમકડાથી રમે છે નાનો છોકરો હોય છે એની પાસે નાની ગાડી હોય છે નાની ગાડીથી રમતો હોય છે એને જે રસ ગાડીમાંથી મળે છે એ નાની ટોય ગાડીમાંથી જે રસ એને મળે છે એ રસ એને કેટલા વરસ મળશે પાંચ વર્ષ દસ વર્ષનો થાય પંદર વર્ષનો થાય પછી એ ગાડીમાંથી રસ જતો રહે છે પછી એ જ્યારે તેર ચૌદ વરસનો થાય કે દસ બાર વર્ષનો થાય પછી મોટી ગાડીના રસ તરફ એનું ખેંચાન થાય છે પેલો રસ છૂટી ગયો પરમ દ્રષ્ટા નિવર્ત એક ખાલી દ્રષ્ટાને સમજો ઓલી ગાડીથી મોટી ગાડી આનાથી પર જોઈ કે આ બહુ સારું છે એટલે આ નાની ગાડી છૂટી ગઈ પછી એને રૂપિયા જોશે તો આ શક્તિ થશે રૂપિયા જોઈને રસ જાગશે પેલી નાની ગાડી એની આગળ પડી હશે એને રસ નહીં જાગે આપણે જ નાના હતા ત્યાં રમકડાથી રમતા હતા ત્યારે આપણને એમાંથી રસ આવતો હતો આજે આ છોકરાઓ પેલી ગેમ માટે કેવા આમ પેલા અત્યારે તો બે વર્ષના ને અઢી વર્ષના છોકરા આખો ફોન આખો મોબાઈલ આમ ગોળવતા થઈ ગયા બોલો અમે મયુરભાઈને ત્યાં ઓહાયો ગયા તો ઓલો આટલો જ આમ થશે મને લાગે બે કે કેટલા દોઢ વર્ષનો હશે પણ

એમ પર પર માયાથી પર પોતાના આત્માનું સ્વરૂપ અને આત્માના સ્વરૂપથી પરમાત્માનું સ્વરૂપ જ્યારે એ જોવે છે ત્યારે પેલો રસ છે ને એ સુકાય છે આપણી સાધના છે અંદરના રસને સુકવવા માટે છે અંદર જ્યાં સુધી લીલું ને ભીનું છે ત્યાં સુધી પ્રોબ્લેમ છે અંદરનો રસ સુકાયો નથી ને બહારથી ગમે ત્યાગ છે બહારથી વિષયોની ગમે એટલી નિવૃત્તિ છે પણ શ્રી શ્રીકૃષ્ણ અર્જુનને ચેતાવે છે કે કાચબો ઇન્દ્રિયોને ખેંચી લે છે એટલે સ્થિતપ્રજ્ઞ સંપૂર્ણ નથી થઈ ગયો રસ જો અંદર પડ્યો છે તે કાચબો જેમ હંકેલે છે એમ પાછા નીકળે છે રસ જો અંદર પડેલો હશે કાચબાનું દ્રષ્ટાંત સંકેલવા માટે બરાબર છે પણ પાછો નીકળે પણ છે રસ જો નહીં હોય તો બહુ સરસ એક વાત કરી છે કે રસ નથી કોઈને કોઈને જો રસ નથી તો એ રસ જે રસ કોઈ ભોગવે છે સંયોગ છે પણ જો અંદર એને રસ નથી તે રસ એને બંધનકારક નહીં થાય સંયોગ છે એ કાંઈ બંધનનું કારણ નથી પણ વિયોગ છે વિયોગ છે પણ રસ છે તો બંધનનું કારણ છે સંયોગ છે પણ રસ નથી તો બંધનનું એ મુક્તિનું કારણ થાય છે ભગવાન અને ભગવાનના મોટા પુરુષો બધી જ વસ્તુને ગ્રહણ કરતા હોય છે બીજાના કલ્યાણને અર્થે પણ સુકાઈ ગયેલું છે જેવી રીતે કોઈ પશુ હોય અને પશુ પાસે આપણે એક મિલિયન ડોલર ગાય છે ગાય અને ગાય પાસે એક મિલિયન ડોલર કેશ હોય ને કેશ મૂકી દઈએ ગાય પાસે તો ગાયને કેટલો આનંદ થશે દૂધ વધારે આપી દે કૂદવા લાગે નાચવા લાગે એક મિલિયન ડોલરનો થપ્પો ગાય પાસે મૂકી દો તો ગાયને શું થાય શું એમાં વિચલન શું આવે કેફ આવે પાવર આવે કોઈ પ્રકારની એની વૃત્તિ કશું ના થાય પણ એ ગાય પાસે લીલો રચકો મૂકો તો લીલો રચકો એ ગાય પાસે મૂકો તો ગાંગરવા માંડશે આઘી પાછી થવા માંડશે આંખો ચકડવકડ થવા માંડશે રસની સ્થિતિ જો એક મિલિયન ડોલરની અંદર એને કશું જ થતું નથી એ જ ગાયને એક ડોલરના લીલા રચકાની અંદર પૂંછડા ઊંચા થઈ જાય છે એની પાછળનું કારણ લીલા રચકાનો રસ પડ્યો છે એક મિલિયન ડોલરનો રસ એની પાસે નથી આવે આપણી પાસે આપણને કોઈ એક લાખ ડોલર કેશ આપી જાય ઠેલીને અંદર ભરીને હોય ત્યાં વાપરજે અને જ્યાં મૂકવા હોય ત્યાં મૂકજે પાછા આપતો નહીં એમ કરીને આપી જાય આપણે માંડ માંડ વર્ષે વીસ હજાર ડોલર ભેગા કરી શકતા હોય ને કોઈ લાખ ડોલર આમ આપી જાય એ રસનું કેવું સુખ આવે હમણાં બહુ સરસ એક દ્રષ્ટાંત છે એટલે કહું તમને આપણા અજયભાઈ છે સરભાનવાડા એમની કંપની હમણાં સાતસો એમ્પ્લોઈઝની કંપની છે ને કંપનીનો હંકેલો થાય છે એટલે કે ભાઈ છેલ્લા આવતા વર્ષ સુધીમાં સાતસોમાંથી વીસ ટકા માણસોને રાખવાના છે એસી ટકાને છૂટા કરવાના છે સો દોઢસો માણસો રહેશે કંપની બહુ બિલિયનર્સ વ્યક્તિઓની છે એટલે મલ્ટી બિલિયનર્સ કહેવાય એવા માણસોની છે બહુ સારી રીતે એ લોકો પગાર પણ સારો આપે છે અને જેને વિદાય કરવાના છે એ બધાને પણ એક એક વર્ષનો બેઠો પગાર આપીને વિદાય કરવાના છે અને એને જો બીજી જગ્યાએ જોબ મળે તો એને જોબ કરવાની છૂટ અજયભાઈ છે એની જોબની એ લોકોએ કીધું છે કે તમને છૂટા કરવાના નથી અજયભાઈ કે આપણે તો સત્સંગ એટલે આપણને કંઈ ના થયું પણ બીજા ઘણા બધા એવા છે કે જેને જોબ છે એટલે દુઃખ થયું એ લોકો એ દોઢસો ને જેને રાખવાના છે એમાંથી સો થી સવાસો એવા છે કે જેને જોબ અહી છે એટલે દુઃખ છે કારણ કે ઓલા તો છૂટા થશે લાખ ડોલર જેનો પગાર હશે બેઠો એના ખાતામાં જવાનો અને અહીંથી પાછા જોબે બીજે ચાલુ કરે એટલે જોબના પૈસા એને બીજી જોબથી ચાલુ થઈ જવાના જોયું ઓલાને જોબ છૂટે છે એનો આનંદ છે અને જોબ છે એનો દુઃખ છે બાકી વાસ્તવમાં કંપની જ્યારે છૂટા કરતી હોય ત્યારે જે છૂટા થાય છે એને દુઃખ થાય છે જે હોય છે એને આનંદ થાય છે કે અમે જોબ ઉપર છીએ અમને બહુ મોટો આનંદ છે કે આપણી જોબ ના ગઈ પરંતુ મેન્ટાલિટી કેવી થઈ કે લાખ ડોલર કે પચાસ હજાર ડોલર જે પગાર છે બેઠો પગાર એને એક વર્ષનો આપી દેવામાં આવશે ને એને બીજી જગ્યાએ જોબ કરવાની છૂટ છે અને ત્રણ મહિના પહેલાંથી એને જોબ જ્યારથી છૂટા થવું ને ત્રણ મહિના પહેલાં એને જોબ પણ ખોળવાની અને એ પહેલાં એને જવું પડે તો જતું રહેવાનું તો પણ એને એ ત્રણ મહિનાનો પગાર પ્લસ એક વર્ષનો પગાર બધું આપવાનો અને પેલો જોબ પણ કરવાની ત્યારે કેટલાય ભગવાનને ત્યાં પ્રાર્થના કરે છે કે અમારી પણ જોબ અહીંથી છૂટી થાય રસ કોઈ રસ પડ્યો છે રસ એ એવી વસ્તુ છે કે જેને સ્વયં ઓળખવાની જરૂર છે આપણો મારો રસને મારવા માટે છે જેને વાસના કહીએ જેને કારણ શરીર કહીએ જેને અવ્યક્ત રાગ કહીએ કારણ શરીર જે છે કારણ શરીરનો પણ અર્ક એને રસ કહેવાય છે અહીં જે રસ શબ્દ છે ને રસોપ્ય રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે એ જે રસવર્જમ છે એ રસ કયો છે કારણ શરીરનું પણ અર્ક વાસનાનો પણ અર્ક એને અવ્યક્ત રાગ કહેવાય છે દૂધમાંથી જેમ માખણ નીકળે છે એમ વાસનાઓના જથ્થામાંથી પણ એક એવું માખણ નીકળે છે જે વાસનાનું માખન છે દૂધમાં જેમ માખન દેખાતું નથી એમ વાસનાઓને મધ્યે પડેલો અવ્યક્ત રાગ એને ઓળખવો એ કામ છે જ્યારે વાસનાને જીવ વલોવે છે શું વલોવે છે ઇન્દ્રિયોનો આહાર બંધ કરે છે બહારથી એટલે વાસના વલોવાવાની જેને સ્ત્રી છોડી છે એને સ્ત્રીના સંકલ્પો વલોવાશે જેને ધન છોડ્યું છે જેને ધનમાં આશક્તિ નથી રાખવી આવું નક્કી કર્યું છે એને ધનના સંકલ્પો વલોવાશે જેને રસ એટલે કે જીવવાનો વિષય સ્વાદ છોડ્યો છે એને સ્વાદ વલોવાશે જેને માન છોડ્યું છે ને માન વલોવાશે જેને સ્પર્શ છોડ્યો છે ને સ્પર્શ વલોવાશે અને વલોવાતા 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 એને બાળવા માટે મહેનત કરે છે આ પણ બાળતા 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 વરાળ રૂપે પણ રહેલું કંઈક હોય ને એને અવ્યક્ત રાગે કહેવાય વલોવાતા વલોવાતા ક્યાંક ઉપર આવી જાય ને એને અવ્યક્ત રાગ કહેવાય વાસના લિંગ શરીરનો પણ અર્ક એને રસ કહેવામાં આવે છે જે રસ ચ્યવન ઋષિને છન્નું હજાર વર્ષે ઊભો થયો ચ્યવન મહર્ષિ છન્નું હજાર વર્ષ સુધી જંગલમાં તપ કરતા હતા શરીર ઉપર રાફળો થઈ ગયો છે અંદર એ રાફડામાં ઉંદરો રહે છે સર્પ રહે છે ચકલા રહે છે પશુ પક્ષીઓ રહે છે એ ચ્યવન ઋષિના આશ્રમમાં સરિયાતી રાજા ત્યાં નજીકમાં ઉતરેલા અને સરિયાતી રાજાનું સૈન્ય ઉતરેલું સરિયાતી રાજાની છોકરીઓ મયારામ ભટ્ટને શ્રીજી મહારાજે શ્રીમદ સત્સંગી જીવનમાં આ બધી કથાઓ કીધી પ્રસાદીની કથાઓ છે એ સુકન્યા જે હતી એ સુકન્યા પોતાની બેનપણી સાથે ચ્યવનના આશ્રમમાં જાય છે ચ્યવન ઋષુ છન્નું હજાર વર્ષોથી આંખ બંધ કરીને બેઠા છે વિષયાવી નિવર્તન તે વિષયથી નિવૃત્ત સંપૂર્ણ ઇન્દ્રિયોના આહારમાં સંપૂર્ણ નિવૃત્ત પુરુષ રાફડાઓ જેના શરીર ઉપર થઈ ગયા એ કેવા નિવૃત્ત પુરુષ હોય આવા વૈરાગ્યવાન પુરુષ આંખ બંધ કરીને બેઠા છે સુકન્યા એક છોકરી સોળ વર્ષની નાની છોકરી છે એને કાંઈ ખબર નથી એક સળી લીધી ઋષિની આંખો બંધ છે એ આંખોને રાફડામાં કાંઈ દેખાતું નથી પણ બે ટપકા દેખાય છે અને આ છોકરીને એમ થયું કે આ શું છે એને જિજ્ઞાસા વૃત્તિથી એમાં સળીઓ ભોગાવી સળીઓ બે નાખી એટલે આ લોહીની ધારાઓ થઈ અને છોકરીઓ ગભરાઈ ગઈ ત્યાંથી ભાગી ચવન ઋષિ ગુસ્સે થયા અને સાપ ફટકાર્યો કે આ જેને કર્યું એ બધાયના ઝાડા પેશાબ બંધ થઈ જાવ અંતરદ્રષ્ટિ જોયું સરિયાતી રાજાને એનું સૈન્ય અને એના માણસો બધાના ઝાડા પેશાબો બંધ થઈ ગયા હવે ઝાડા પેશાબ બંધ થાય એટલે થાય હું બધાએ આગા પાસા મરી ગયા મરી ગયા મરી ગયા રાજાએ તપાસ કરી ચોક્કસ કોઈ ઋષિનો દ્રોહ થયો હશે પેલી છોકરીએ કીધું આવું થયું હતું ત્યારે સરિયાતી રાજા ત્યાં જાય છે ઋષિને જઈને પ્રણામ કરે છે ઋષિમુનિ માફ કરો મારી છોકરીથી આવી ભૂલ થઈ છે ચેવન ઋષિ કે જેની ભૂલ થઈ જાય મારી આમે હાજર કરો છન્નું હજાર વર્ષ સુધી તપ કરીને રાફડો થયેલો ઋષિ એને જ્યારે એની સામે સરિયાતી રાજાની સોળ વર્ષની સુકન્યા રજૂ થાય છે અને સુકન્યાને છન્નું હજાર વર્ષથી બુઢો થઈ ગયેલો જેના

કે હું તો સ્થિત છું મને તો નિવૃત્ત થઈ ગયું છે મારા ઇન્દ્રિયો અંતકરણ આવે ક્યાંય બંધાયેલા નથી આવી સંપૂર્ણ ચ્યવન ઋષિને પોતા ઉપર ખાતરી થઈ ગયેલી હશે આજુબાજુના જે દેવતાઓ જોતા હશે ઇન્દ્રાદિક દેવતાઓ એને પણ એમ થઈ ગયું હશે કે ચ્યવન ઋષિ તો વિષયોમાંથી નિવૃત્ત થઈ ગયા આત્માના સાક્ષાત્કારવાળા વાળા પણ થોડા ઘણા હશે એમને એમ તો છન્નું હજાર વર્ષ સુધી રાફડો ના થવાય આપણે તો એક મચ્છર કડ જ નથી બેહી શકતા આપણે એક પેટમાં દુઃખે સરખું નથી રહી શકતા એક માથું દુઃખે પાછા થઈ જઈએ તો એને છન્નું હજાર વર્ષ સુધી એવા જંગલમાં રાફળો થઈ ગયા તો આત્માના અનુભવમાં પણ હશે કંઈક મુક્ત હતા આત્માના અનુભવમાં પણ હશે પરંતુ રસવર્જમ રસ નતો છૂટ્યો વિષયોથી નિવૃત્ત થવાથી રસ નથી છૂટતો અને ત્યારે સોળ વર્ષની સુકન્યાને સરિયાતી રાજાને કઠન હૃદયે આ બુઢો રાફડો થઈ ગયેલો ઋષિ એને આપી પડી છે અને એ કન્યાએ નક્કી કર્યું કે મારે લીધે આ બધા જીવતા હોય તો મારે લગ્ન કરવા છન્નું હજાર વર્ષનો બુઢો સોળ વર્ષની કન્યા રે લગ્ન કરે કારણ કે રસ પડ્યો છે સોળ વર્ષની કન્યા રે દીકરી કેટલે છન્નું હજાર વર્ષનો ડોહો હોય એની છોકરીની 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 કેટલી પેઢીઓ ગણો તો ક્યાં સોળ વર્ષની છોકરી કારણ કે આ છન્નું હજાર વર્ષનો બુઢો તોય આવું થયું ગુનાદિતાનંદ સ્વામી કે ચ્યવને આખા બ્રહ્માંડના ઝાડા પેશાબ બંધ કર્યા પણ એના છૂટી ગયા આ તો ગુનાદિતાનંદ સ્વામી જેવા મોટા પુરુષ બોલી શકે આખા બ્રહ્માંડના બંધ કર્યા પણ પોતાના છૂટ્યા કારણ એ હતું રસવર્જમ રસ નહોતો છૂટ્યો આ શ્લોકની ભૂમિકા એવી છે કે વિષયોમાંથી નિવૃત્ત થવાથી રસ નિવૃત્ત નથી થતો રસને નિવૃત્ત કરવા માટે વિષયોમાંથી નિવૃત્ત થવું જરૂરી છે કે નહીં તો અહીં તો એમ કે છે કે રસ ક્યારે નિવૃત્ત થાય છે તો કે પરમ દ્રષ્ટવા નિવર્તતે પરમ દ્રષ્ટા આત્માને પરમાત્માનો જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે રસની નિવૃત્તિ થઈ જાય છે તો પછી એનો અર્થ એવો થાય કે વિષયોમાંથી નિવૃત્ત થવાની જરૂર નથી કારણ કે વિષયોમાંથી નિવૃત્ત થઈએ તો પણ રસ તો અંદર જ છે તો રસને નિવૃત્ત થવાનું શું છે વિષયોમાંથી નિવૃત્ત થવાથી રસ નિવૃત્ત નથી થતો અને કરવાનો છે રસ જ નિવૃત્ત વાસના આસક્તિ કારણ શરીર વાસનામાં શરીરનો એ અર્ક એ રસ એ રસને જ રસની વ્યાખ્યા બરાબર તમે યાદ રાખજો રસ એટલે વિષય તરફની જે હૃદયમાં થતું ખેંચાન એને રસ કહેવાય વિષયની સ્મૃતિના કારણે હૃદયમાં થતી એક ખુશી એને રસ કહેવાય એ રસની નિવૃત્તિ કરવી એ જ આપણું પરમ કર્તવ્ય છે અને એ રસની નિવૃત્તિ વિષયોની નિવૃત્તિ કરવાથી નથી થતી પણ પરમ દ્રષ્ટા નિવર્તતે ભગવાનના સાક્ષાત્કારથી થાય છે તો એનો અર્થ કોઈ સાધક એવો પણ કરે કે આપણે વિષયોમાંથી નિવૃત્ત થવાની જરૂર નથી પરમ દ્રષ્ટા નિવર્તતે આત્માને પરમાત્માના વિચારો કરો અને એ વિચારોમાંથી એક દિવસ આપણે રસમાંથી નિવૃત્ત થઈ જશું પણ અત્યારે કોઈ પણ પ્રકારના વિષયોમાંથી નિવર્તન તે વિષય આવી નિવર્તન તે નિરાહારસ દેહી ન જે છે એવું થવાની જરૂર આપણે નથી આપણે તો પરમ દ્રષ્ટા નિવર્તતે આપણે તો પરમ દ્રષ્ટવા પરમાત્માને જોઈ અને રસમાંથી નિવૃત્ત થવાનું છે આવું કોઈ અણસમજને કરીને કોઈ સાધક સમજી ન લે એના માટે આવે શ્રીજી મહારાજ આ શ્લોક જે કીધો છે એ શ્લોક ઉપર બહુ સુંદર વાતો કરશે અને એ વાતોને સાંભળીને આપણને એવું થશે કે ગીતામાં જે જ્ઞાન આપ્યું છે એના કરતાં કરોડ ગણું સહેલું કરોડ નહીં અબજો ગણું સહેલું ગીતામાં સાંખ્ય યોગની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે સાંખ્ય રૂપી આંખ આપી છે એ આંખ કરતાં કરોડ ગણું સહેલું કરીને સાંખ્યરૂપી આંખ ભગવાન શ્રીહરી આપશે ગીતામાં આટલો ઉપદેશ આપવા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે વિષયોથી નિવૃત્ત થવા છતાંય પણ રસની નિવૃત્તિ નથી થાતી એ રસની નિવૃત્તિ ભગવાન શ્રીહરી બહુ સહજમાં સાધકને કરાવશે ધીરે ધીરે જેમ સમજાઈને કરાવશે જાણે એને ખબર પણ નહીં પડે કે રસની નિવૃત્તિ કેવી રીતે થઈ ગઈ એવા ઉપાયો ભગવાન શ્રીહરી આપણને બતાવશે એ આપણે મહારાજના વચનો દ્વારા સમજીશું અહીં આગળ શ્રીમદ રામાનુજાચાર્યએ કરેલો આ ગીતાના બીજા અધ્યાયનો આ વિષય આવી નિવર્તન તે નિરાહારસ્ય દેહીનઃ એ શ્લોક ઉપર સંતોએ રામાનુજ જ ભાષ્ય સહિત અર્થ કર્યો છે એ અર્થ ટૂંકમાં એટલો જ છે કે વિષયોમાંથી નિવૃત્ત થવા છતાંય રસની નિવૃત્તિ થતી નથી રસની નિવૃત્તિ પરમ તત્વ એવું આત્મા અને પરમાત્માના સાક્ષાત્કારથી થાય છે આવી અર્થ કર્યા પછી શ્રીજી મહારાજ એની અંદરથી કંઈક બોલે છે અને મહારાજ કહે છે કે અમેક નિશ્ચય કર્યો છે અને નિશ્ચય શું મહારાજે કર્યો છે એને આપણે આવતીકાલે સમજીશું હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જે